नमस्कार, प्रधानमंत्री नरेंद्र मोदी पर विशेष रजूआत में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे झरणा। प्रधानमंत्री बन्या पछी नरेंद्र मोदीए सिस्टम में केटलाय बदलाव कर्या। तेमानो एक बदलाव एटले विदेशी मेहमाननु दिल्लीनी बहार स्वागत। हवे कोई विश्व नेता भारत आवे छे त्यारे तेनु दिल्लीमां हैदराबाद हाउसमां स्वागत नथी थतुं। नरेंद्र मोदी विदेशी मेहमानने देशनी अलग अलग जग्याए लई जाय छे, जेथी जे ते विस्तारनी चर्चा आखी दुनियामां थाय। अमदावादमां साबरमती रिवरफ्रंट पर ज्यारे नरेंद्र मोदी चीनना राष्ट्रपतिने लई आव्या त्यारे आखी दुनियामां अमदावादनी चर्चा थई। साबरमती रिवरफ्रंट, साइंस सिटी, बीआरटीएस, कांकरिया लेकफ्रंट आ ते प्रोजेक्ट्स छे जे नरेंद्र मोदी ज्यारे मुख्यमंत्री हता त्यारे तेमणे साकार कर्या हता अने आजे ते अमदावादनी ओळख बनी गया। साबरमती रिवरफ्रंट, बीआरटीएस, मेट्रो, साइंस सिटी, सी प्लेन, नरेंद्र मोदी स्टेडियम, गुजरातना आर्थिक पाटनगर अमदावादनी आ छे नवी ओळख। मिलोना मांचेस्टर थी बनी गयु छे मेगा सिटी, स्मार्ट सिटी। कोईए विचार्यु हशे के अत्यार सुधी राष्ट्राध्यक्षो वच्चे जे मीटिंग हैदराबाद हाउसमां थती हती ते मीटिंग साबरमती रिवरफ्रंट पर आ रीते हिंचकामां थशे। चीनना राष्ट्रपतिनी तस्वीरो दुनियामां ट्रेंड थवा मांडशे। पहली वार दुनियाए अमदावादना साबरमती रिवरफ्रंटने जोयो। प्रधानमंत्री नरेंद्र मोदीनो आ ड्रीम प्रोजेक्ट रह्यो छे। नरेंद्र मोदी ज्यारे मुख्यमंत्री बन्या हता त्यारे ज तेमणे साबरमती रिवरफ्रंट प्रोजेक्ट पर काम शुरू करी दीधुं हतुं। એમને જે ગુજરાતની પબ્લિકની સેવા કરવાનો જે મોકો મળ્યો અને ગુજરાતનીમાંથી પબ્લિકમાંથી સેવા કરતાં કરતાં આજે દેશની સેવા કરી રહ્યા છે એ વાત કરીએ ને તો એમની કલ્પનાઓ છે ને એ કલ્પના આજના કોઈ માણસ લાખો માણસનો વિચારીએ ને તો નરેન્દ્રભાઈની કલ્પના એનો તરત ત્યાંથી જવાબ મળશે। નરેન્દ્રભાઈ પબ્લિક વિચારે ને એ પહેલાં એ કાર્યો કરે છે। એમનું કોઈ પણ કાર્ય પબ્લિકો વિચારીને પબ્લિક ફરિયાદ કરે એ કાર્યો કરવા એવું નથી। એમને જે વિચાર્યું હતું આજે આ રિવરફ્રન્ટ માટે વિચાર્યું છે, કલ્પના ના કરી શકે। આ સાબરમતીમાં કોઈને પાણી જોયું નહોતું, અહીંયા સરકસ થતા હતા, બાળકો રમતા હતા, ખેલકૂદ મેદાન જેવું લાગતું હતું। કોઈને નદીની કલ્પના કરી હોય તો આજે આ રિવરફ્રન્ટ જોઈ શકીએ છે। આજે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની શોભા બન્યો છે। રિવરફ્રન્ટ પર એક પછી એક નવા આકર્ષણો ઉમેરાતા જ જાય છે। રિવરફ્રન્ટ ફેઝ વન અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રસ્તા સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે। હવે વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે, જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે। રિવરફ્રન્ટના વિકાસમાં પર્યાવરણનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। અમદાવાદની અંદર જે છોડ અને ઝાડ જે છે ઓછા છે તો એમને વૃક્ષારોપણ માટે બી બહુ મોટા મોટા પ્રમાણમાં કરેલું ને જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ બન્યું ત્યારે એમને અમુક પ્લોટો તો એવું કીધેલું કે જંગલ જ બનવું જોઈએ, માત્ર માણસ આવીને બેસે અને પક્ષીઓને અવાજ સાંભળીને એની આનંદ પામે એવું એમના મગજમાં એક આ વાત હતી ને એમને એ સખત અમદાવાદને ઝાડોની નગરી બનાવવાનો પ્રયત્ન કરેલો। રિવરફ્રન્ટ પાસે બનેલી આ હોસ્પિટલ જુઓ। આ હોસ્પિટલના નિર્માણનો વિચાર પણ નરેન્દ્ર મોદીનો જ હતો। એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલીપેડ ધરાવતી હોય તેવી દેશની પ્રથમ હોસ્પિટલ છે। કોરોના સમયે કેટલાય દર્દીઓએ આ હોસ્પિટલમાં સારવાર લીધી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને એસવીપી હોસ્પિટલ સાર્થક કરી રહી છે। આજે આ હોસ્પિટલ સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં વધુ સારી સેવા માત્ર નજીવા દરે આપવામાં આવી રહી છે। ત્યારે એમને વીએસની પરિસ્થિતિ જોઈ કે આટલું બધું ખરાબ ઓપરેશન થિયેટર છે, આટલા બધા ખરાબ વોર્ડ છે, આ હોસ્પિટલ ખરેખર અને કંઈ ડેવલપ કરવા જેવી છે તેમને એ મગજમાં રાખેલું ને પછી સીધી જ જેવું રિવરફ્રન્ટ બનવાનું ચાલુ થયું હવે એસપીપી હોસ્પિટલ સીધી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ આખી ઊભી કરી દીધી ને આજે 18 માળની હોસ્પિટલ આજે કોરોના કાળમાં પણ એ અમદાવાદને આશીર્વાદરૂપ બનેલી। એક્વાટિક ગેલેરી આ છે અમદાવાદ સાયન્સ સિટીમાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ, જે મુલાકાતીઓને સમુદ્રી દુનિયાનો કરાવે છે યાદગાર અનુભવ।
જેમાં છે શાર્ક સહિત ઘણા પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ 68 ટેન્ક, ખાસ 28 મીટરની છે અંડર વોટર વોકવે ટનલ, 118 પ્રજાતિઓની 11,600થી પણ વધુ માછલીઓ જોઈ શકાય છે એક જ છત નીચે. સાયન્સ સિટી પરિસરમાં 127 કરોડ રૂપિયાના ખર્ચે 11,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે, તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમોનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરતા મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. નેચર પાર્ક સહિતના વિવિધ આકર્ષણો પ્રવાસીઓને અહીં આકર્ષે છે. સાયન્સ સિટીને ડેવલપમેન્ટ કરવામાં એમને શરૂઆત જે કરી હતી ત્યારે બી ઘણા લોકોએ ગંદો આક્ષેપ કરેલો કે આ સાયન્સ સિટી શું થશે ને શું નહીં, હવે આનો કોણ ઉપયોગ કરશે. આજે સાયન્સ સિટીમાં દર શનિ રવિ જાઓ તો તમારે 2,000 બાળકો એ સાયન્સ સિટીનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદમાં એસટી બસ સ્ટેન્ડની પણ કાયા પલટ થઈ નરેન્દ્ર મોદીના શાસનમાં. અમદાવાદનું આ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ અને રાણીપ એસટી બસ સ્ટેન્ડ જેને વિશ્વકક્ષાનું બનાવાયું, એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ આ એસટી બસ સ્ટેન્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરોને મળી રહી છે. ત્યારે લોકો એમ કહેતા હતા કે એસટી વેચાઈ ગઈ ને, કોંગ્રેસે તો જબરજસ્ત આક્ષેપ કરેલો કે આ એસટી સ્ટેન્ડ વેચી મળ્યું, પણ આજે એસટી સ્ટેન્ડ ખરેખર તમે જોવા જાઓ તો ત્યાં એક ડેવલપમેન્ટ એટલે કેટલું મોટું ડેવલપ કર્યું છે કે એસટી સ્ટેન્ડે ઉતર્યા પછી કોઈને સસ્તા ભાવે જમવું હોય, સસ્તા ભાવે રહેવું હોય, કોઈ વસ્તુ ખરીદવી હોય તો બજાર ભાવે ત્યાં વસ્તુ બધી મળી શકે એવું હોય. આખું એક એમને પ્લાઝા આખું માર્કેટ ઊભી કરી નાખી, બિગ માર્કેટ, બધી વસ્તુ ત્યાં મળતી હોય માર્કેટ એસટી સ્ટેન્ડમાં ઊભી કરી નાખી. નવીનીકરણ, આધુનિકીકરણ સાથે ઐતિહાસિક વારસાના જતનની જાળવણી પણ થઈ. ઐતિહાસિક સ્થાપત્યોનો વારસો ધરાવતા શહેરમાં સુપ્રસિદ્ધ ભદ્રનો કિલ્લો તથા આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો. કઈ કારણસર ફેલ ગયો, પણ એમણે જે પ્રોજેક્ટ મૂકેલો સાહેબ, એ ફૂટપાથ જે એની રોડ હોય એ માર્બલનો અને ગ્રેનાઇટનો છે. આજે ભદ્રકાળી પ્લાઝા જે બનાવ્યું છે એનું જે રીતનું બનાવ્યું હતું એમને, એ બનાવવામાં આખું આયોજન એમનું હતું કે આ ભદ્રકાળી મંદિર લોકો અમદાવાદના ને ગુજરાતમાંથી આવે છે દેશ વિદેશના, તો લોકો એમને જોવે એ રીતનું એમને ફુવારો અને એ રીતે ચબૂતરો ને બધું એમને બનાવેલું, એ એમની પોતાની આગવી હતી. અને એમને એ વખતે પ્રેમાભાઈ હોલ બી પ્રાઇવેટ પાર્ટીનો હતો અને કોર્પોરેશનને એમ કીધું કે આ હોલ તમે ખરીદી લો. વિદેશી મહેમાનોનું અમદાવાદમાં સ્વાગત કરી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો અબે, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુને અમદાવાદની સહેલ કરાવી. વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત દર્શન કરાવવાની શરૂઆત શી જિનપિંગની મુલાકાત સાથે થઈ હતી. જિનપિંગ તેમના પત્ની પેંગ લિયુઆન સાથે 2014ની 17 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચ્યા હતા. મોદી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં જિનપિંગે ચરખો ચલાવ્યો હતો. આવી જ રીતે અમદાવાદમાં નવા બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી મોઢેરા સ્ટેડિયમ સુધીનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. અમદાવાદની મુલાકાતે આવેલા વિદેશી મહેમાનો અમદાવાદનો વિકાસ જોઈ પ્રભાવિત થઈ ગયા હતા. જેનો વિચાર કોઈને ન આવે તેનો વિચાર નરેન્દ્ર મોદીને આવે અને પોતે તે વિચારને જમીન પર સાકાર પણ કરી દેખાડે, આવો જ વિચાર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિચાર. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં પૂર્ણ થયો અને સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી 182 મીટરની પ્રતિમા બની ગઈ. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત જ નહીં બલકે દેશ વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે. ત્યારે કેવડિયાની આસપાસ 21થી વધુ અલગ અલગ જોવાલાયક અને માણવાલાયક પ્રોજેક્ટો બની ગયા છે. ઉપરાંત અમદાવાદથી કેવડિયા સુધી સીપ્લેન સેવા પણ શરૂ કરાવી. 7 ઓક્ટોબર 2010ના રોજ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી. અમદાવાદની અંદર એક નવી નજરાનું બનવાનું છે, વિશ્વકક્ષાનું નજરાનું. નરેન્દ્રભાઈ જે રીતે કેવડિયાની અંદર સરદારનું સ્ટેચ્યુ બનાવ્યું, આખા વિશ્વની અજાયબી બનાવી છે. 7મી અજાયબીનું એક સરદારજીનું સ્ટેચ્યુ બનાવવું આવડી મોટી ભારતના લોહ પુરુષનું કોઈને કલ્પના નહીં કર્યું. જ્યારે લોકો વાતો કરતા હતા
લોડ ઉઘરાવાનું, પાવડાથી કમ ઉભરાવાનું, ગામે ગામ આખા ગામના દેશના ગામોમાંથી ભેગું કર્યું અને એ ગામની અંદરથી જે લોડ લેવાનું વાત કરી હતી ત્યારે લોકો હસી મજાક ઉડાવતા હતા કે આ લોખંડથી તો થોડું સ્ટેચ્યુ થશે. આજે વિશ્વની અજાયબી બન્યું છે, હજારો લોકો ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. આ નરેન્દ્રભાઈની કલ્પના હતી. નરેન્દ્રભાઈની કલ્પનાઓની વાત કરીએ ને તો આમ વિચાર કરીએ ને, આ વિચાર કઈ રીતે આવે કોઈ માણસ એમની જોડેની વાતો વિચારીએ આપણે કે ક્યારેક એમના વિચારો મૂક્યા હોય. એક એવા વ્યક્તિ જે જનતાના જીવન સાથે જોડાયેલી દરેક વાતને લઈ સજાગ રહે છે. એક એવા વ્યક્તિ જેઓ જે પણ સપના જુએ છે તેને જમીન પર સાકાર કરે છે. માટે જ જનતાના દિલ પર નરેન્દ્ર મોદી રાજ કરે છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. कुछ दिन तो गुजारिए गुजरात में, खुशबू गुजरात की. अमिताभ बच्चन की आयड फिल्म थी गुजरात ने दुनियाए बीजी नजरे जोयू. आ यूनिक विचार नरेन्द्र मोदी नो हतो, जेमणे सदीना महानायक पासे गुजरात ना प्रवासन स्थलों मार्केटिंग करावियु. साथे ज मोदीए राज्य ना प्रवासन स्थलों में प्रवासी आकर्षाय ते माटे विश्व कक्षा की माळखाकीय सुविधा उभी करी, जेनु परिणाम ते आव्यु के आजे गुजरात प्रवासन क्षेत्रे काटू काढी रह्यु छे, जेनाथी लाखों लोगों ने रोजगारी मळी रही छे. પ્રવાસન ઉદ્યોગ ખૂબ મોટો ઉદ્યોગ. પ્રવાસન ઉદ્યોગ જેમાં છે મોટી તાકાત. ગુજરાતમાં પ્રવાસનને લઈ હતી અપાર સંભાવનાઓ. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, વાઇલ્ડ લાઈફ, હેરિટેજ, રણ, પર્વતો, ધાર્મિક સ્થળો અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો, બધું જ. પણ કોઈને વિચાર ન આવ્યો માર્કેટિંગ કરવાનો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તો તેમણે ગુજરાતને દુનિયાના પ્રવાસન મેપ પર મૂકવા અભૂતપૂર્વ પ્રયાસ કર્યા. ખુશ્બુ ગુજરાત કી, નરેન્દ્ર મોદીને સાથ મળ્યો મહાનાયકનો. ગુજરાતને દુનિયાના પ્રવાસન મેપ પર મૂકવા માટે વર્ષ 2010માં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે એગ્રેસિવ એડ કેમ્પેઇન શરૂ કર્યું હતું. गुजरात का टूरिज्म के नक्शे पर कहीं नामो निशान नहीं था. ज्यादा से ज्यादा सोमनाथ द्वारका रिलीजियस टूरिज्म के लिए लोग आते जाते थे, इसके ज्यादा गुजरात में टूरिज्म शक्ति है इस पर लोगों का ध्यान नहीं था. नरेंद्र मोदी नो आइडिया अने सदीना महानायक अमिताभ बच्चन नो चेहरो. कुछ दिन तो गुजारो गुजरात में, અમિતાભ બચ્ચનની આ એડ ફિલ્મથી ગુજરાતની દુનિયાએ નવી નજરે જોયું. અમિતાભ બચ્ચન એક પણ રૂપિયો લીધા વિના ગુજરાત ટુરિઝમ એમ્બેસેડર બન્યા. અમિતાભ બચ્ચને આ ખાસ એડ કેમ્પેઇન માટે ગુજરાતના અનેક સ્થળો પર શૂટિંગ કર્યું હતું. બેશક નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચને ગુજરાતના પ્રવાસનને વેગ આપવા ખાસ રસ લીધો. તેના કારણે કચ્છ, સાસણ જેવા સ્થળોને એક નવી ઓળખ મળી. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખુશ્બુ ગુજરાત કી આવા આઇકોનિક શબ્દોએ લોકો પર પ્રભાવ પાડ્યો. દેશ વિદેશમાં ગુજરાતના પ્રવાસનને પ્રમોટ કરવા માટેનો આ પ્રયાસ સરાહનીય હતો. સાથીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સે લેકર કચ્છ કે કાયાકલ્પ તક, પર્યટન સે જબ આધુનિકતા જુડતી હૈ तो कैसे परिणाम आते हैं, गुजरात ने इसे करीब से देखा है. आ नरेंद्र मोदी ना प्रयासो ज हता के जेनाथी गिरनार पर्वत पर पहुंचवु सरल बन्यु छे. गिरनार रोपवे प्रोजेक्ट जेनी लांबा समय थी राह जोवाती हती, जे नरेंद्र मोदी ना प्रयासो थी कार्यरत थयो, जेनाथी गिरनार मा प्रवासियों नी संख्या मा वधारो थयो छे. आ रोपवे एशिया नो सौथी मोटो टेम्पल रोपवे छे. છેલ્લા કેટલાય વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે
वक्त वक्त अनेक प्रयासों कराया, अनेक विघ्नों अने अंतरायों पार करीने आखरे रोपवे शुरू थई। गिरनार पर्वत पर मां अंबे भी विराजती हैं, गोरखनाथ शिखर भी है, गुरु दत्तात्रेय का शिखर भी है और जैन मंदिर भी है। यहां के हजारों सीढ़ियां चढ़कर जो शिखर पर पहुंचता है वो अद्भुत शक्ति और शांति का अनुभव करता है। अब यहां विश्व स्तरीय रोपवे बनने से सबको सुविधा मिलेगी, सबको दर्शनों का अवसर मिलेगा। अभी तक मंदिर तक जाने में जो 5-5, 7-7 घंटों का समय लगता था वो दूरी अब रोपवे से 7-8 मिनट में ही तय हो जाएगी। रोपवे की सवारी एडवेंचर को भी बढ़ाएगी, उत्सुकता भी बढ़ाएगी। इस नई सुविधा के बाद यहां ज्यादा से ज्यादा श्रद्धालु आएंगे। गुजरात ना मुख्यमंत्री हता त्यारे यात्राधामों ना विकास माटे नरेंद्र मोदी ए भगीरथ कार्य कर्यो। राज्य ना यात्राधामों नो विकास कर्यो, सोमनाथ नो पण विकास कर्यो। सोमनाथ आजे स्वर्णिम काल मा पाछू फरी रह्यु छे। अहीं नवु निर्माण अने पुनः निर्माण थई रह्यु छे। वर्षो जूनी इमारतो फरी वैभव प्राप्त करी रही छे। सोमनाथ नी कायाकल्प थई रही छे। सोमनाथ ना प्राचीन ऐतिहासिक धार्मिक आध्यात्मिक अने सांस्कृतिक महत्व ने जोता काम पण शुरू थई गयु छे। आ धर्मनगरी ने आधुनिक सुविधाओं थी आंतरराष्ट्रीय कक्षानो प्रवासन अने तीर्थस्थल बनावानी पूरी तैयारी थई गई छे। एटले फरी पाछो सोमनाथ नो वैभव देश साथे आखी दुनिया ने जोवा मळशे। सोमनाथ नु नवीनीकरण अने सौंदर्यीकरण जोया बाद विश्वकक्षाए सोमनाथ नु नाम गूंजशे। हमारे टूरिज्म और आध्यात्मिक टूरिज्म के क्षेत्र में आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय संभावनाएं हैं। इन संभावनाओं को आकार देने के लिए देश आज आधुनिक इंफ्रास्ट्रक्चर बना रहा है, प्राचीन गौरव को पुनर्जीवित कर रहा है। रामायण सर्किट का उदाहरण हमारे सामने है। आज देश दुनिया के कितने ही राम भक्तों को रामायण सर्किट के जरिए भगवान राम के जीवन से जुड़े नए नए स्थानों की जानकारी मिल रही है। प्रवासन क्षेत्रों ना विकास माटे रणोत्सव सहित समग्र कच्छ नवरात्रि उत्सव, पतंगोत्सव, तरणेतर लोकमेला, सापुतारा, धोलावीरा, यात्राधाम विकास सहित गुजरात नी प्रवासन विरासत अने सांस्कृतिक धरोहर नी गरिमानु विश्व दर्शन करावा राज्यना प्रवासन विभागे अनेक विध आयामों सफलतापूर्वक अपनाव्या। राज्यमा प्रवासन माटे प्रोत्साहक वातावरण सर्जवा, प्रवासन सुविधाओं ऊभी करवा अने प्रवासन संलग्न आंतर माळखाना निर्माण माटे अनेक विध पहल करी, जेना कारणे गुजरातनुं प्रवासन क्षेत्र राष्ट्रना सरेराश प्रवासन विकास दर करता बमणी गतिथी 14% दरे विकसी रह्यु छे। अत्यार सुधी प्रवासन क्षेत्रे करेला मध्य प्रदेश अने राजस्थान जेवा राज्यों अग्रेसर हता, पण हवे गुजरात देश विदेशना पर्यटकों माटे टोचना प्रवासन स्थल तरीके चाहना मेळवी रह्यु छे। नरेन्द्र मोदी ज्यारे गुजरातना मुख्यमंत्री हता त्यारे जे प्रयोग सफल रह्यो ते प्रधानमंत्री बन्या बाद ग्लोबल थई गयो। भारत ने प्रवास क्षेत्रे दुनियाना नक्शामां मोखरानुं स्थान अपावा तेओ कार्यरत छे। तो प्रधानमंत्री मोदी परनी अमारी विशेष रजूआत अहीं समाप्त करीशुं। अन्य वधु समाचारों विस्तारथी जोवा माटे आप जोता रहो न्यूज 18 गुजराती।